લોકસભાના ઇલેક્શનનો રિઝલ્ટનો દિવસ એટલે 4 જૂન 2024. આ દિવસે શેર બજારમાં કોવિડ પછી કદાચ સૌથી મોટો ખાડો જોયો, જેમાં લાખો કરોડો રૂપિયા શેર માર્કેટમાં ભૂસાઈ ગયા. બરાબર એક દિવસ પહેલા શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયું હતું. હવે એ ઓલ ટાઈમ હાઈ સપાટી જોઈને અગર આપણે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય કે પછી આપણે ઓલરેડી ઇન્વેસ્ટ હોય અને બહુ પૈસા ગુમાયા હોય આ શેર માર્કેટ ક્રેશમાં, અને જો એ સવાલ થતો હોય કે હવે આપણે શું કરવું જોઈએ, અને સાથે સાથે એવો પણ સવાલ થાય છે કે યાર કેમ મારી સાથે દર વખતે એવું થાય કે હું ઇન્વેસ્ટ કરું ત્યારે બજાર તૂટે અને હું વેચું ત્યારે બજાર ઉપર જતું રહે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે બજાર પડે છે, આટલો મોટો ધબડકો થાય છે, એના પછી આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલો જવાબ જે એક્સપર્ટ્સ કહે છે એ છે કે સ્ટોપ લોસ મૂકી દેવું જોઈએ અને તરત વેચી ના દેવું જોઈએ. અગર સ્ટોપ લોસ એટલે એક એવો લેવલ કે આ લેવલની નીચે ભાવ પહોંચે તો તમારે વેચી દેવાનું, એવો લેવલ આવી જાય છે ત્યારે તમે જ્યાં ઇન્વેસ્ટ કર્યું છે ત્યાંથી નીકળી જવાનું. પણ જો સ્ટોપ લોસ નથી ટચ થતો તો એવા સંજોગોમાં તમારે શેર વેચીને લોસ બુક કરવાની જરૂરત નથી. આપણે ઉપર ખરીદીને નીચે વેચીશું તો એ લોસ આપણે બુક કરી દીધો, પછી શેરનો ભાવ વધે કે ઘટે આપણને કોઈ અસર જ નથી થવાની. ઘટવાથી બચવા માટે વેચી દઈએ ને પછી કોને ખબર શેર વધી બી જાય. અને એટલે SLના લેવલ્સ ઇમ્પોર્ટન્ટ હોય, એટલે તમે જે શેરમાં ઇન્વેસ્ટ કર્યું છે એના માટે થોડી રિસર્ચ કરો, એનો સ્ટોપ લોસ એક્સપર્ટ શું કહી રહ્યા છે, કે પછી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછો કે એનો સ્ટોપ લોસ શું છે, કે પછી જાતે સ્ટડી કરો તમે જે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે અને જાણો કે શું આ કંપનીમાં મારે ભાગીદાર બનવું છે, કારણ કે શેર ખરીદો છો એટલે તમે ભાગીદાર બનો છો, તો એ કંપનીના શેરનો ભાવ ઉપર નીચે થાય એનાથી તમારી ભાગીદારીને અસર નથી થતી, એના પછી જ તમારે ડિસિઝન લેવાનું કે શું કરવું જોઈએ. બીજું, એક્સપર્ટ્સ એવું કહે છે કે જ્યારે માર્કેટ કરેક્શન આવે અને તમે જે કંપનીમાં નક્કી કરેલું છે કે આ કંપની સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ્સવાળી કંપની છે, તો આ કરેક્શન તો જરૂરી હોય. માર્કેટમાં એક યુફોરિયા હોય, એક આનંદમય માહોલ હોય ને જ્યારે બુલરનમાં, ત્યારે બધા શેરના ભાવ બહુ ગતિથી વધતા હોય છે અને આ ગતિના લીધે ઘણા શેરના ભાવ ખોટા લેવલે પણ પહોંચી ગયા હોય. આ યુફોરિયામાં કરેક્શન આવે એ કોઈ પણ ઇન્વેસ્ટર માટે સારું છે, જેનાથી એમને આવી કંપનીઝમાં એન્ટ્રી લેવાની એટલે ઇન્વેસ્ટ કરવાનું એક ઓપોર્ચ્યુનિટી મળે છે. તો અગર તમને લાગે છે કે આ ઓપોર્ચ્યુનિટી તમારા માટે છે, તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને કહે છે, તો આવી કોઈ ડીપ આવે છે ભાવમાં ત્યારે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. એવું પણ ઘણા બધા એક્સપર્ટ્સ કહે છે કે ડીપ આવે ત્યારે તરત નહીં ખરીદવાનું, થોડું સિચ્યુએશન સમજો, અને અગર ટ્રસ્ટવર્ધી કંપની હશે, આપણા દેશમાં ઇકોનોમીમાં આપણને ભરોસો હશે, તો 2-5% ઊંચા ભાવે ખરીદશો તો બી વાંધો નહીં આવે, કારણ કે ભાવ તો ઉપર જ જઈ રહ્યા છે. આ બે વસ્તુથી તમને ખબર પડી ગઈ હશે આજે શું કરવાનું. હવે સવાલ એ થાય છે કે અગર આપણે ગઈકાલવાળી આ રેલી જોઈને એમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હશે ને આજે પૈસા ગુમાયા હશે, તો સવાલ બહુ થતા હશે કે યાર કેમ હું ખરીદું ત્યારે ભાવ નીચે જાય ને હું વેચું ત્યારે જ ઉપર જાય છે. તો એનો જવાબ બહુ સિમ્પલ છે, તમે એક ઇમોશનલ ઇન્વેસ્ટર છો જે ઇમોશનલ ઇન્વેસ્ટિંગ કરે છે. શું હોય ઇમોશનલ ઇન્વેસ્ટિંગ? ઇમોશનલ ઇન્વેસ્ટિંગ એટલે ભાવનાઓમાં આવીને ઇન્વેસ્ટ કરવું. ઇન્વેસ્ટ કરવા માટે તમે શેર્સના કંપનીના ડેટા નથી જોતા, રેશિયો નથી જોતા, તમને લાગે છે કે આ ઉપર જશે એટલે તમે ઇન્વેસ્ટ કરી દીધું. હવે તમારે એ વિચારવાનું છે કે તમને આ લાગે છે કેમ. જો હું તમને આ એક ડેટા બતાવવા માંગુ છું, આ ડેટામાં શું છે, 2011થી લઈને 2020 સુધી આપણે જોઈશું ને, તો આપણા સેન્સેક્સને 9 વર્ષ લાગ્યા હતા ડબલ થવામાં. રૂલ ઓફ 72માં આપણે અગર જોઈશું તો એ 9 વર્ષ ડબલ થવામાં લાગ્યા, એટલે વાર્ષિક 8% રિટર્ન આપ્યું હતું. એટલે તમે 2011થી 2020 સુધી શેર બજારની વાતો બહુ સાંભળી નહીં હોય, પણ 2020થી 2024 જો હું તમને બતાડું ને, તો 20% વધુ રિટર્ન્સ મળ્યા છે શેર બજારમાં. સેન્સેક્સનો ચાર્ટ જોઈએ તો આપણને ખબર પડે, ઘણા શેર્સ તો એવા છે જેણે 30-40-50-50% રિટર્ન આપ્યા છે વાર્ષિક રેખે. હવે આટલું બધું જ્યારે રિટર્ન મળતું હોય ને, એટલે દરેક વ્યક્તિ શેર બજારની વાતો કરવા લાગે, દરેક વ્યક્તિ ઇન્વેસ્ટ કરવા લાગે શેર બજારમાં, અને એના લીધે જ યુફોરિયા સર્જાય અને આપણને એવું જ લાગે કે આ ઇન્વિન્સિબલ છે, આ જે ભાવ વધી રહ્યા છે એ વધવાના ચાલુ રહેશે, જેમ બધા ઇન્વેસ્ટ કરે છે એમ હું પણ ઇન્વેસ્ટ કરી અને પૈસા કમાઈ લઉં. અને જ્યારે આવો યુફોરિયા ચાલતો હોય, દરેક વ્યક્તિ ઇન્વેસ્ટ કરતા હોય ને, ત્યારે બધાને ભય પણ એટલો જ હોય કે આટલું વધવત કરે છે ક્યારેક તો પડશે ને. આ પડવા માટે એક નાનકડી ન્યૂઝ કે પછી એક નાનકડી ઘટના પણ કાફી હોય છે, જે ઘટના આ વખતે હતી એક્ઝિટ પોલની.
એક્ઝિટ પોલ પછી શું થયું, બધાને એવું હતું સ્ટેબલ ગવર્મેન્ટ રહેશે, એની એ ગવર્મેન્ટ રહેશે, એની એ પોલિસી રહેશે, જે કંપનીઓના જે ભાવ વધી રહ્યા છે એ વધવા માંડશે. એટલે એક્ઝિટ પોલ અને રિઝલ્ટની વચ્ચે એક સોમવાર હતો જે સોમવારમાં આપણા દેશનું સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ સપાટીએ અડી ગયું. હવે એના લીધે થઈને બધાને લાગ્યું કે આ ઓલ ટાઈમ હાઈ છે તો અત્યારે તો ઇન્વેસ્ટ કરવું જ જોઈએ, કારણ કે આટલી સ્પીડે વધી રહ્યું છે, કદાચ આ ટ્રેન મારાથી ચૂકાઈ ગઈ તો. અને એટલે જ ફોમો ઇન્વેસ્ટિંગ, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું રહી જઈશ, એવું ઇન્વેસ્ટિંગ થાય, યુફોરિયા ઇન્વેસ્ટિંગ થાય કે પછી ઇમોશન બેસ્ડ ઇન્વેસ્ટિંગ થાય. અને એના લીધે આ એક્ઝિટ પોલના રિઝલ્ટ પછી જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું હોય કે હું રહી જઈશ વિચારીને, એમને આજે પાક્કું રિઝલ્ટ ના દેખાયું કે જે એક્ઝિટ પોલનું રિઝલ્ટ હતું એવું ના દેખાયું, એટલે એ લોકોને બીક લાગવા લાગે અને તરત જ શેર્સ વેચવા લાગે. તો પછી આવા ઇમોશન બેઝડ ઇન્વેસ્ટિંગથી કઈ રીતે બચી શકાય? સિમ્પલ છે, ઇમોશન બેઝડ ઇન્વેસ્ટિંગ નહીં કરવાનું, ટ્રેન્ડ બેઝડ ઇન્વેસ્ટિંગ નહીં કરવાનું. તમને લાગે છે એ વાળી ફિલિંગ ઉપર ક્યાંય ઇન્વેસ્ટ નહીં કરવાનું કે આનો ભાવ વધશે જ, છેલ્લા 6 મહિનામાં વધ્યો તો અત્યારે વધશે જ. તમારે એટલું યાદ રાખવાનું છે કે જસ્ટ બીકોઝ તમે ઇન્વેસ્ટ કરો છો એટલે બધા ઇન્વેસ્ટ નહીં કરે. આપણે કંપનીના ફાઇનાન્શિયલ્સ જોઈને કંપનીમાં ભાગીદારી કરવાની છે અને એ પ્રોપર વિચારીને ઇન્વેસ્ટ કરવાનું. બીજું, કોઈ પણ શેરમાં ઇન્વેસ્ટ કરતા પહેલા યાદ રાખવાનું કે આપણે આ કંપનીમાં 5, 8, 10 વર્ષ માટે ભાગીદારી રાખી શકતા હોય, શેર્સ રાખી શકતા હોય તો જ ઇન્વેસ્ટ કરવાનું. કારણ કે તમે લોંગ ટર્મ જોશો ને તો આપણા દેશની ઇકોનોમી સારી જ થઈ રહી છે, વધી જ રહી છે, એટલે ઇવેન્ચ્યુઅલી 10, 12, 15% ગ્રોથ તો તમને મળશે. પણ શોર્ટ ટર્મમાં આપણે જોવા જઈએ કે ગઈકાલ ઇન્વેસ્ટ કરીને આજે ડબલ જેને કરવાતા એ લોકોનો પોર્ટફોલિયો 10-10, 15-15% ડાઉન છે આજે. એટલે શોર્ટ ટર્મમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો એ સારું ઓપ્શન નથી. આ વિડીયોની માહિતીથી શેર બજારના ક્રેશ વિશે તમને કંઈક જાણવા મળ્યું હશે. આવી જ માહિતી જો જોવી ગમે છે તો VTVGujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.